ગુડ ઇવનિંગ એન્ડ વેલકમ ટુ પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો મિત્રો આમ તો ઓસ્ટ્રેલિયન ઓપન જે પ્રમાણે આગળ વધી રહી છે જ્યાં કંઈક અમુક જે કહી શકાય કે અપસેટ સર્જાય છે પહેલા દિવસે દસ જે સિનિયર ખેલાડી છે આ ટૂર્નામેન્ટમાંથી બહાર થયા એટલે ઘણા બધા અપસેટવાળી આ ટુર્નામેન્ટ ઘણા વર્ષની પહેલી ગ્રાન્ડ સ્લેમ છે એટલે એનું મહત્વ એ રીતે તો છે જ કારણ કે અહીંયાથી જ વર્ષની શરૂઆત થાય છે દરેકે દરેક ખેલાડી પોતાનું હંડ્રેડ આની અંદર આપવા માગતો હોય છે અને ધેન હી વિલ કન્ટિન્યુ ફોર ધ યર એટલે ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન્સ ઓસ્ટ્રેલિયન ઓપન બે હજાર અઢારમાં થયા છે ખાસ કરીને જો જોવા જઈએ તો જેમ લેડીઝ વિભાગની જો વાત કરીએ તો ઘણા બધા એવા નવા ખેલાડીઓ ઉભરીને સામે આવ્યા છે કે જ્યાં આગળ ક્યાંક એમ લાગે છે કે આ વખતે કોણ ચેમ્પિયન બનશે એ નક્કી કરવું મુશ્કેલ બને એ ત્રણ પુરુષ વિભાગમાં પણ ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા છે આ તમામ વિષયો ઉપર ચર્ચા કરવી છે મારી સાથે પ્રમેશભાઈ જોડાયા છે પ્રમેશભાઈ આપનું હાર્દિક સ્વાગત છે આ પ્રમેશ મોદી વર્ષોથી ટેનિસ સાથે સંકળાયેલા છે બહુ સિનિયર કોચ છે પોતાની એકેડેમી પણ ચલાવે છે ખાસ કરીને પ્રમેશભાઈ સાથે હું વાત શરૂ કરું પહેલાં એક નજર નાખીએ એક રિપોર્ટ ઉપર વર્ષની સૌપ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ તરીકે પ્રખ્યાત ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટુર્નામેન્ટ મેલબોર્નમાં એકસો તેર વર્ષથી એટલે કે ઓગણીસો પાંચથી રમાય છે અને આ તેની એકસો છ આવૃત્તિ છે બે હજાર સત્તરમાં આ મેદાન પર પુરુષ વિભાગમાં સ્વિસ ખેલાડી રોજર ફેડરરે ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું હતું જ્યારે મહિલા વિભાગમાં સેરેના વિલિયમ્સે આ માન મેળવ્યું હતું પરંપરાગત રીતે ઓસ્ટ્રેલિયન અપસેટ અપસેટની ટુર્નામેન્ટ કહેવાય છે અને બે હજાર અઢારમાં પણ પ્રથમ દિવસે જ દસ સિડેટ ખેલાડીઓ આ ટુર્નામેન્ટની બહાર ફેંકાઈ ગયા હતા જેમાં જોન ઇસનેર કેવિન એન્ડરસન લુક્સ પોલી જેક સોક અને ફિલિપ તથા મહિલા વિભાગમાં વિનસ વિલિયમ્સ મેકોરોવા સ્લોન સ્ટીફન્સ ડોમિનિકા સિબલુકોવા વગેરે ખેલાડીઓ પ્રથમ દિવસે જ હાર્યા હતા હાલની સ્થિતિમાં દિમિત્રો મંડ રફેલ નડાલ વગેરે ખેલાડીઓ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી ચૂક્યા છે જ્યારે મહિલા વિભાગમાં ઇ માર્ટિન્સ સ્વીટોલિના સી શરેજ વોજનીયકી કરબર કીચ હેલેપ અને પ્લિસ્કોવા હાલમાં ટોચ પર ચાલી રહ્યા છે ગત વર્ષની ચેમ્પિયન સેરેના વિલિયમ્સની ગેરહાજરી બીજી મહિલા ખેલાડીઓને આગળ આવવાનો અને ગ્રાન્ડ સ્ટેમ જીતવાનો મોકો આપશે ભારતના ખેલાડીઓએ પણ આશાઓ જન્માવી હતી પણ રોહન બોપન્ના અને તેના સાથીદાર એડવર્ડ રોઝર વેસ્ટલીન સાથે અને બીજા ભારતીય ખેલાડી શરણ અને તેના અમેરિકન પાર્ટનર રાજીવ રામ સાથેની બંને જોડીઓ હારી જતા અભિયાનનો અંત આવ્યો હતો ઓસ્ટ્રેલિયન ઓપને વર્ષની શરૂઆતની પ્રતિષ્ઠિત ગ્રાન્ડ સ્લેમ છે અને હાર્ડ કોર્ટ પર રમાય છે એટલે સારી શરૂઆત કરવા દરેક ખેલાડી પ્રયત્નો કરે છે પ્રમેશભાઈ ખાસ કરીને તો ઓસ્ટ્રેલિયન ઓપન બે હજાર અઢાર એક રસપ્રદ તબક્કામાં તો જાણે પ્રવેશી જ ગઈ છે ખાસ કરીને ઓસ્ટ્રેલિયન ઓપન વિશે મને થોડીક માહિતી એટલા માટે જોઈએ છે આમ તો લગભગ માહિતી લોકો જાણતા હોય તે છતાંય કારણ કે એક પહેલી ટુર્નામેન્ટ છે એટલે એનું ઇમ્પોર્ટન્સ કેટલું હોય છે દરેકે દરેક જે સીડેર ખેલાડી અથવા તો જે વર્લ્ડના કાસ વન ટુ થ્રી ફોર ફાઇવ જે હોય એ કઈ રીતે તૈયારી કરતા હોય છે વોટ ઇઝ એક્ઝેક્ટ ઇમ્પોર્ટન્સ ઓફ ધિસ ટુર્નામેન્ટ પ્રમેશભાઈ હા આ ફર્સ્ટ ટોર્નામેન્ટ હોવાથી ગ્રેન્ડ સ્લેમની અને આ વર્ષની જે મેજર ફર્સ્ટ ટોર્નામેન્ટ હોવાથી બધા જ લોકો લોંગ બ્રેક પછી આવતા હોય છે વિચ ઇઝ વેરી બિગ થિંગ કે લોંગ બ્રેક એટલે શું કહેવાય કે યુએસ પણ રમ્યા પછી જે ટીમો ડેવિસ કપમાં હોય ડેવીસ કપ સિવાયની એ ટીમો વર્લ્ડ માસ્ટર્સ રમ્યા પછી તો સીધું આ ટોર્નામેન્ટ રમવા મળે એટલે લગભગ દોઢથી બે મહિના એ લોકો ટોર્નામેન્ટની બહાર હોય છે ને એ લોકો અહીંયા રમવા આવતા હોય છે જુનિયર લેવલે જોવા જાવ તો ઘણા બધા બહાર નીકળીને મેન્સમાં આવતા હોય છે કે વિમેન્સમાં આવતા હોય છે એ લોકો માટે એક નવી એક્સપિરિયન્સ થતો હોય છે કે ગ્રાન્ડ સ્લેમમાં મેન્સ અને મેજર ટુર્નામેન્ટમાં રમવું પ્લસ અહીંયા ગરમી બહુ હોય છે જે ઓસ્ટ્રેલિયામાં આ સિઝન એટલે ગરમીનું સિઝન હોય છે એટલે ગરમીના લીધે ઘણા બધા એ લોકો આ કોપ નથી કરી શકતા અને ઘણી જલ્દી અપસેટો આપણે જેમ જોઈએ છે દર વર્ષે આપણે બે ત્રણ અપસેટ તો પહેલા વીકમાં જોતા હોય છે અને પછી સેકન્ડ વીકમાં પણ ત્રણ ચાર અપસેટ થતા હોય છે પણ આ વખતે કંઈક નવું જોવા મળ્યું છે કારણ કે લેડીઝમાં ઘણી સારા જેમ કે શેરીના નથી એના શારાપ પણ જલ્દી હારી ગયા અને વિનર્સ પણ ફર્સ્ટ રાઉન્ડમાં જ હારી ગયા એટલે બધું બહુ બધું ઓપન થઈ ગયું છે ઇવન મેન્સમાં બી વન અને ટુ છે અત્યારે નડાલ અને ફેડર અને ડિમિત્રો અને ચીલીચ રહ્યા છે બીજા બધા જેમ કે આપણે જોયા કે બહાર નીકળી ગયા છે ઇવન જોકોવિચ પણ હમણાં જ આપણે વાંચ્યું જોયું કે એ પણ અપસેટ થઈને બહાર નીકળી ગયા છે એટલે એ બહુ ઓપન થઈ ગયું છે ઘણા બધા નવા પ્લેયરોને તક મળી છે અને ગરમી બહુ મોટો ભાગ ભજવતો હોય છે અને ઓપનિંગ ના લીધે વર્ષનું ઓપનિંગ ના લીધે બહુ પ્રેસ પ્રેશર સાથે સ્ટ્રેસ સાથે રમતા હોય છે દરેક કોર્ટની અલગ અલગ ખાસિયત હોય છે એટલે જે આને જો ઓસ્ટ્રેલિયન ઓપન નું જે કોર્ટ છે એને આપણે હાર્ડ કોર્ટ કેવું પડે હા હાર્ડ કોર્ટ છે અને પહેલા આપણે જેમ પહેલા બહુ વખત પહેલા ભી વાત કરેલી પહેલા ગ્રાસ પર રમાતી હતી 1987 થી આ સિન્થેટિક પર રમાય છે અને ધીસ ઇઝ સિન્થેટિક હાર્ડ કોર્ટ કહેવાય અને અહીંયા ગરમી નીચેથી પણ આવે ને ઉપરથી આવે એટલે બહુ ડિફિકલ્ટ પડી જતું હોય છે પ્લેયર્સ માટે પ્લસ બિગિનિંગ ઓફ ધ ઇયર હોય છે અને મોટી ટોર્નામેન્ટ કહેવાય મેજર ટોર્નામેન્ટ ફર્સ્ટ ગ્રાન્ડ સ્લેમ એટલે પ્રેશનના લીધે ઘણા બધા કોપ કે પણ પછી એ લોકો મોમેન્ટમમાં આવતા હોય છે પણ વન ટુ થ્રી ફોર માટે જો આ ટકી જાય ને આમાં જો સેમીફાઈનલ ફાઇનલ સુધી પહોંચી જાય અને જીતે તો એ લોકો માટે બહુ જ મોરલ બુસ્ટિંગ હોય છે અને બહુ જ ગુડ બિગિનિંગ ઓફ ધ ઇયર કહેવાય ખાસ કરીને કોઈ ગરમીના કારણે અથવા તો જે જે આ પ્રકારની પરિસ્થિતિઓ ઉત્પન્ન થાય કારણે કોઈ અથવા તો કઈ રીતના રમત રમવી ફાસ્ટ લો અથવા જેમ કે હાર્ડકોર્ટ ઉપર અમુક જાતની રમત રમવાની પછી ગ્રાસકોટ ઉપર અમુક એમાં કોઈ અસર પડે ખરી એના જેમ કે આપણે ખબર છે કે ફ્રેન્ચ ઓપન ક્લે પર રમાય છે વિમ્બલ્ડન ગ્રાસ પર રમાય છે અને યુએસ ઓપન અને ઓસ્ટ્રેલિયા ઓપન સિન્થેટિક પર રમાચ્યું છે સિન્થેટિક પર રમવા માટે તો બેઝલાઇન ગેમ બહુ સારી હોય તો બહુ ફરક પડે છે જેમ કે આજે જે આપણે પ્લેયરને જે લોકો જોઈએ મેચ ચુંગ પ્લેયર જેને જો કોઈ જ નરાવ્યું તો બેઝલાઇનથી બહુ જ હાર્ડ હિટિંગ અને બહુ સરસ રેલી અને કાઉન્ટર એટેકિંગ કરીને બહુ સરસ ગેમને દર્શાયેલી નડાલ જેમ કે બેઝલાઇન પ્લેયર વધારે કહેવાય છે તો એને ક્લે પર વધારે ફાવે છે એવી રીતે અહીંયા પણ એ બહુ જ સારી રમત રમી રહ્યો છે અને ફિટ બહુ છે અત્યારે નડાલ બી અને એનું પણ ગ્રાઉન્ડ સ્ટ્રોકિંગ બહુ સારું છે એટલે જે લોકો બેઝલાઇનથી વધારે સારું રમી શકતા હોય છે એ લોકો અહીંયા સારું પરફોર્મન્સ કરી શકે કારણ કે બોલ બહુ ટ્રુ બાઉન્સ પર આવે છે અને બહુ જે રીતે मारे છે એ રીતે આવતો હોય છે ગ્રાસની જેમ નહી કે સ્કીડ થાય ને ફાસ્ટ આવે અને ક્લેની જેમ નહી ક્લેની જેમ નહી કે બહુ સ્લો આવે એટલે અહીંયા એ લોકો જે લોકો જે રીતે રમે એ ટ્રુ બાઉન્સ હતો હોય છે અને બહુ જ સારી રમત રમી શકતા છે જે લોકો બેઝલાઇન પર રમે એ લોકો માટે એડવાન્ટેજ અહીંયા રહેતા હોય છે ખાસ કરીને હવે લગભગ તો ચિત્ર ક્લિયર થયું છે જે ટોપ 8 ખેલાડીઓ જે ક્વોર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા છે અને લગભગ મોટા ભાગે એ થાય કે આ આઠ ખેલાડીઓની ખાસિયતો શું આપણે ગણી શકીએ આપણે જો લિસ્ટ જોઈએ તો બધાની ખાસિયત એમાં મેજરલી તમે જોવા જાવ તો બધા જ બેઝલાઇન થી બહુ સારું રમે છે ને ફેડરર ઇઝ ઓલ કોર્ટ પ્લેયર અને ચુંગ નડાલ ડિમિત્રો ચિલિચ એડમન્ડ બધાની બેઝલાઇન ગેમ બહુ સારી રહે બહુ સરસ જોવા મળે સેન્ડે જે નવો પ્લેયર આવ્યો છે ટેનિસ સેન્ડે એને પણ બહુ જ સારું રમીને સારા પ્લેયરોને હરાઈને વાવરિંકાને હરાઈને પણ અહીંયા સુધી પહોંચ્યો છે ઇન ઓલ ઓફ ધમ આ પ્લેયર પાવર ગેમ બધા જ પાવર ગેમ રમ્યા છે ખાલી આપણે આમાં અલગ દર્શાવી શકાય તો ફેડરલ ખૂબ જ એક્સપિરિયન્સ અને ખૂબ જ ઇન્ટેલિજન્ટ અને એની આખી રમત ચેન્જ કરી શકતો હોય છે એક જ એવો પ્લેયર છે બીજા સાથે સાથે પ્લેયરો આપણે જોઈએ તો દે હેવ પાવર ગેમ અને દે આર પ્લેઇંગ વેરી વેલ ફ્રોમ ધ બેઝ લાઈન અને સર્વિસ સારી છે બધાની અને ખાસ તમે જેમ કહ્યું એમ કે જ્યારે મોટા ખેલાડીઓ ના હોય અથવા તો જે ટોપ ક્લાસ ખેલાડીઓ આજે જે તમે વાત કરી કે અપસેટ સર્જે હોય આ ખેલાડીઓની ગેરહાજરીમાં તમને એમ લાગે છે કોઈ નવો ખેલાડી આ વખતે નવો ચેમ્પિયન મળે નો ડાઉટ કે નદાલ છે કે બેટરી છે ફેડરર છે છે આ બધા ખેલાડીઓ તો પણ તમને એમ લાગે છે કે કોઈ નવો ચેમ્પિયન બે હજાર અઢારમાં મળે કદાચ સો ટકા ચાન્સીસ ખરા મેન્સમાં તો મને લાગે છે કે સેમિફાઈનલમાં તો બે નવા ચહેરા જોવા મળશે જેમ કે આપણે જોયેલું છે અને એક બહુ સારો નવો પ્લેયર આવ્યો છે સેન્ડેગ્રીન નવો છે અને ચુંગ નવો છે એટલે આમાંથી મને લાગે છે બે તો નવા પ્લેયર હોવા જોઈએ કે જે લોકો કદાચ ઇવન ચીલી આવી જાય તો નડાલને હરાવીને તો પોસિબિલિટી છે નહીં તો બધા નડાલ અને ફેડરર રહેવા જોઈએ અને બીજા બે નવા આવવા જોઈએ એવું લાગે છે અહીંયા આગળ જોઈએ તમે જેમ વાત કરી કે એક તો સારા સ્ટ્રોક મેકર્સ હોવા જોઈએ બેઝલાઇનથી રમવા જોઈએ બરાબર પણ સૌથી અગત્યની જેમ તમે કહ્યું કે ગરમી બહુ મોટો મહત્વનો ભાગ ભજવે છે તો તમને એમ લાગે છે કે ટોપના જે ખેલાડીઓ છે જે હે ટોપર્સ કે જે ઓલરેડી ચેમ્પિયન્સ થઈ ચૂકે છે એમની ઉપર ગરમીનો પ્રભાવ પડે અપસેટ થાય એ લોકો સો ટકા એવું થઈ શકે કદાચ પણ ફેડરલ નડાલને કોઈ જાતની કોઈ ગરમીની ઇફેક્ટ મને ન લાગતું કંઈ નડે દે આર સિઝન ખેલાડીઓ છે એ લોકોને ખબર જ છે કે અહીંયા પ્રેપરેશન શું કરવાની એ લોકો મેન્ટલી તૈયાર થઈને અને ફિઝિકલી પણ એવી તૈયારી કરીને આવતા હોય છે બે વીક પહેલા અહીંયા આવીને એ લોકો યુઝ ટુ થતા હોય છે બીજું ઓસ્ટ્રેલિયામાં વધારે ટુર્નામેન્ટ છેલ્લા બે વ્યક્તિ રમીને પણ એ લોકો યુઝ શકે અહીંયા જ મેલબર્નમાં જ રહીને એ લોકો ટ્રેનિંગ કરતા હોય છે એટલે એ લોકોને આ બે સિવાય તો મને નથી લાગતું બીજા કોઈને આ બેને સિવાય બધાને નડે કદાચ અને આ બેને તો બિલકુલ આ ગરમી હોય કોઈ નડતર નહીં આવે અને ધે આર વેરી ગુડ સ્માર્ટ પ્લે ઓફ ચેન્જિંગ ધ ગેમ એટલે બહુ એક્સપિરિયન્સ કામ કરી જશે આ લોકો માટે ખાસ કરીને ચારે ચાર ગ્રાન્ડ સ્લેમ જોઈએ તો એટમોસફિયરની દ્રષ્ટિએ ગરમી અથવા જે એની અંદર કેટલો મોટો ડિફરન્સીએટર ગણી શકાય આ સમગ્ર ચારે ચાર ટુર્નામેન્ટની જો આપણે વાત કરીએ તો મારા ખ્યાલથી ગરમી સૌથી વધારે આજ ટુર્મ સૌથી વધારે ગરમી હોય છે અને મને યાદ છે ત્યારથી ઇવાન રમતો ત્યારથી મેં જોયેલું છે તો પાછળ જાય બેક સુધી અને ટોવેલ જેવું રાખતા હતા એટલે ગરમી તો અહીંયા પુષ્કળ હોય છે પ્લસ હવે જે રીતે બધે જ ગરમીનો અસર પડે છે ને સિઝન બહુ ગ્લોબલ વોર્મિંગના લીધે ચેન્જ પણ અહીંયા ગરમી બહુ ઇફેક્ટ કરે છે અને વિમ્બલ્ડનમાં વરસાદનું બહુ ઇફેક્ટ કરતું હોય છે અને સિઝન બહુ બદલાતી હોય છે ત્યાં જ્યારે યુએસ ઓપનમાં આમ રૂમ આમ શું કહેવાય કે ઇટ ઇઝ અ બેરેબલ ટેમ્પરેચર હોય છે અને ફ્રેન્ચ ઓપનમાં થોડું ઘણું એમાં પણ ગરમીનો અસર કરતી હોય છે પણ અહીંયા સૌથી વધારે હોય છે પર્ટિક્યુલરલી ઓસ્ટ્રેલિયન ઓપન અથવા તો જે પ્રમાણે એની કોર્ટ ઉપર અત્યારે આ ખેલાડીઓ રમી રહ્યા છે એમાં કોઈ સ્પેશિયલાઇઝેશન જેવું હશે કે ભાઈ કોઈ ગ્રાસકોટનો જબરદસ્ત ખેલાડી કોઈ અહીંયા આગળ ક્લેકોટનો એક ખેલાડી આપણે અલગ એ કરીએ અહીંયા પણ કોઈ એવો ખેલાડી કહે છે એવા ખેલાડીઓ કહી શકાય કે બે ત્રણ કે જે ખરેખર ટફ હોય એમ હા એ આપણે યુએસ ઓપન અને ઓસ્ટ્રેલિયન જોશો તો ઘણા બધા આ બે ટાઇટલો બહુ જીતેલા છે તમે પહેલેથી જોવા જાવ તો એ વીચ સામ્પ્રસથી લઈને ઇવન સ્ટીફન ને લો ઇવાન લેન્ડલ પણ આ બધાને ટાઇટલ બહુ જીતેલા છે એ લોકો જે લોકો થી બહુ સારું રમીએ કે જેની સર્વ સારી હોય છે એ લોકો અહીંયા જીતતા હોય છે ઇવન આપણે એમાં જોવા જાવ તો ઇવન ગયા વર્ષે જે રીતે રોજો ફેડર રમત રમી એને બહુ જ સ્માર્ટલી અને બહુ જ આખી ગેમ ચેન્જ કરીને એને અનપ્રિડિક્ટેબલ રમત રમેલી અને આપણે નડાલ અને ફેડરની મેચ ગયા વખતની જોઈએ તો એ લોકો લાઇનથી જે રમત રમી રહ્યા હતા એ જ અત્યારના જોવા મળે છે પહેલાં જ બીજા રાઉન્ડથી જે લોકો બેઝલાઇનથી બહુ સારું મારીને ઉપર આવે છે અને જે લોકો સારું કાઉન્ટર એટેક કરી શકે છે पावर गेम है सवन वॉली पर चलत हो प्ले कोट परिफेन्सिव रमता है टकी सके हाउ इम्पोर्टंट सर्विस इज इनक्यूलर ऑस्ट्रेलियन ओपन सर्विस प्रभाव ओवरऑल सर्विस प्रभाव ओवरऑल बढ़ीज सर्फेस पर बहुत इफेक्ट करती हो फ्रेंच ओपन जो तो सर्विस નો એટલું બધું ઇફેક્ટ નથી કરતું કારણ કે ક્લે છે બીજી બધી જ સરફેસ પર સર્વિસ વિલ બી ધ મેજર ઇફેક્ટ કારણ કે એના સિક્સટી પર્સન્ટ ગેમ રેસ થઈ જાય છે વેરી ટ્રુ વેરી ટ્રુ તો પર્ટિક્યુલરલી ઓસ્ટ્રેલિયન ઓપનમાં એવું શું આપણને ડિફરન્સ જોવા મળે કે જે બીજા કરતાં થોડું અલગ હોય ઓસ્ટ્રેલિયન ઓપનમાં તમે જોવા જાવ તો જે લોકો કાઉન્ટર એટેક કરે છે આજની મેચ જેને પણ જોઈ હોય કે જે લોકો નડાલની મેચ જોતા હોય એ લોકો ઓલવેઝ એ લોકો કોર્નર ટુ કોર્નર મૂવ કરાવે છે અને કોર્ટ ઓપન કરાવે છે તમે એ લોકો પછી જે એંગલ કરીને જે બહાર કાઢે છે અને એમાં એ લોકો કિલ કરવામાં આખા ઓપન કટ મળે એમાં બહુ જ ફરક પડતો હોય છે એમાં બીજા બધામાં આટલું ઓપન અપ કરવું અઘરું પડતું હોય છે જ્યારે અહીંયા એંગલ્સ મારીને અને ફાસ્ટ એંગલ્સ મારીને એ લોકો કોટ ઓપન ઓપન કરીને અને મિડ આવીને એ લોકો કિલ કરે છે બોલને હમણાં પ્રમેશભાઈ તમે કહ્યું કે નવી જનરેશનના પણ અમુક ખેલાડી આ વખતે આપણને વધારે જોવા મળે છે કયા હવે નવી જનરેશનના ખેલાડીઓની ક્વોલિટીઝ કઈ છે એ લાગે છે કે જે અત્યારનો જે સિનિયર ખેલાડીઓ જે ઘણા બધા વાર ચેમ્પિયન્સ બની ચૂક્યા છે એમને રિપ્લેસ કરી શકશે નિયર ફીચર સોરી પ્રમેશભાઈ વાવરિંકા બહુ જબરજસ્ત રીતે ઉભરીને ખેલાડી આવ્યા પલ્ટીમેટલી હી ડિઝન્ટ સસ્ટેન ફોર અ લોંગર ટાઈમ આપણે કમ્પેર કરીએ વાવરિંકાનો તો વાવરિંકા ઇઝન બોડી સ્ટ્રકચર જુઓ અને એની સર્વિસ જુઓ તો ઇટ ઇઝ નોટ વેરી મચ ગુડ એઝ કમ્પેર ટુ તમે એલેક્ઝાન્ડર ઝવેરોવને જુઓ કે કિરિયોસને જુઓ કે ચીલીચ જુઓ ઇન બિલ્્ટ જ એવું છે કે હી ઇઝ બેઝિકલી અ શોર્ટ સ્ટ્રક્ચર પ્લેયર અને હી લાઈક્સ ટુ પ્લે ફ્રોમ બેઝલાઇન એન્ડ હી ઇઝ નોટ સો પાવરફુલ એઝ કિરિયોસ એન્ડ ચીલીચ અને અત્યારના જે ચુંગ જોઈએ છે અને સેન્ડ ગ્રેન આ જે ચાર પાંચ નવા ખેલાડીઓ જે સુપર પાવરવાળા છે અને જે હાઇટ ને ફિઝિકલી ધી આર વેરી સ્ટ્રોંગ એન્ડ ફિટ એ લોકો એટલે જ કરી જાય છે છે અને 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 બહુ સમયમાં એવું લાગે કે કે આવતા વર્ષ સુધીમાં તો નડાલ ભારે પડશે આ લોકોની સામે કારણ વેરી વેરી ફાસ્ટ દે હેવ વેરી ગુડ ગ્રાઉન્ડ સ્ટોક્સ ટુ કવર અપ એન્ડ કમ અપ ઓન ધ નેટ અચ્છા સૌથી રીતે જોયા ઘણા બધા ખેલાડીઓ છે કે જે નો મેની ધ ચેમ્પિયન્સ એન્ડ ઓલ ધેટ હવે જે જનરેશન આવી રહી છે યુ ફીલ કે અત્યારે એ હવે જે જનરેશન આવે છે એ ખેલાડીઓને એટલા બધા વર્ષોના વર્ષો સુધી ચેમ્પિયન બનવાના ચાન્સીસ મળશે કે જે રીતે ગેમ આખી પિકઅપ થઈ રહી છે કે એકાદ બે વાર ચેમ્પિયન બન્યા પછી સંભળી એરસ્યુલ રિપ્લેસ એવું જ થશે કારણ કે મને નથી લાગતું કે કારણ કે આમાં જે રીતે રમે છે ને એમાં ઇન્જરી બહુ મોટો ફેક્ટર ભજવે છે જેમ જોકોવિચને પણ આપણે જોયું કે એમ લાગતું હતું કે જોકોવિચ માઇટ બ્રેક ધ ફેડરસ રેકોર્ડ નડાલ પણ માઇટ બ્રેક ફેડરસ રેકોર્ડ ઓફ વિનિંગ મેક્ઝીમ નંબર ઓફ ગ્રેન્ડ સ્લેમ ટાઇટલ્સ પણ લોકો વિચ પણ ઇન્જરની રીતે છ આઠ મહિના ની બાર જતો રહ્યો ઇવન નડાલ ને પણ બહુ તકલીફ પડેલી ટુ થાઉઝન્ડ તો ફરીથી એને બહુ કવરઅપ કરીને સારું એવું એને વર્લ્ડ નંબર વન પર સ્થાન જાળવી રાખ્યું છે પણ ઇન્જરી ઓલવેઝ બેક ઓફ માઇન્ડમાં બધાને રહે છે કારણ કે પ્રેશર બહુ હોય છે અને પાવર ગેમ બહુ થઈ ગઈ છે ફિઝિકલ ફિટનેસ બહુ ધ્યાન રાખવું પડે પ્લસ ટુર આટલું બધું કરવું પડે એટલે ઇટ ઇઝ પુટિંગ લોડ ઓફ પ્રેશર ઓન ધ ઓલ ધ પ્લેયર્સ એટલે ટકી રહેવું બહુ અઘરું છે અને ચેન્જ થયા કરશે મને લાગે છે કે ફ્યુચર ઇઝ કે ફેડરલ જેવું કે નડાલ જેવું ટકી રહેવું બધા માટે અઘરું પડશે ખાસ કરીને કોચની ભૂમિકા કેટલી કારણ કે ઘણી વાર નો ફોર્મલ પ્લેયર્સ આર બીકમિંગ કોચ અને લોકો બહુ સારું પ્રદર્શન કરે છે જ્યાં સુધી ખેલાડી જીતતો હોય ત્યારે યુ ફીલ દેટ ઇટ કેન બી કે ભાઈ સારો કોચ હોવાથી એક તો સિઝન ખેલાડી છે તમારો ઓલરેડી ચાર પાંચ છ વાર દસ વાર ચેમ્પિયન બન્યો છે અને એની પાસે તમે કોચ હોય તો કોચની શું ભૂમિકા હોય એની સાથે ખાસ આપણે કોઈ બી મોટો પ્લેયર હોય જે ટોપ ફિફ્ટીના ના પ્લેયર હોય એ લોકોની જોડે ટીમ જતી હોય છે આખી ટીમ હોય છે એ લોકોને મેન્ટલ ટ્રેનર સાયકોલોજીસ્ટ જે કહીએ પ્લસ એ લોકોને ઇન્સ્પાયરિંગ પાર્ટનર હોય છે પ્લસ એનો જે ટ્રેનિંગ પાર્ટનર એ લે જે લોકોની જોડે રમવા માટે હિટિંગ પાર્ટનર હોય છે પ્લસ ફિટનેસ ટ્રેનર હોય છે અને કોચ હોય છે એ એમાં કોચમાં બે હોય છે એક જે એ લોકોને વર્ષોથી જે કોચિંગ આપતી રહે એ લોકોને જોડે જ રાખે છે અને પ્લસ એક્સપિરિયન્સ કોચ જેમ સ્ટીફન એડબર્ગ હતા ઇવેન લંડલ હતા મારે માટે અને આ વખતે જોકોવિચ માટે અંધ્ર એગાસી છે બોરિસ બેકર હતો વચ્ચે એટલે એવી રીતે કોચ બધા એ લોકો મેઇનલી એક્સપિરિયન્સ માટે અને એ લોકોનું ક્યાં ક્યાં કઈ રીતે ગેમ ચેન્જ કરવી પ્રેશર કેવી રીતે હેન્ડલ કરવું એના માટે હોય છે કારણ કે આ લોકો એ લેવલ પર રમેલા છે એ લોકો એક્સપીરિયન્સ કરેલો છે એટલે બહુ મોટો ફરક પડતો હોય છે જે લોકો આ સ્ટ્રેસ ના લીધું હોય આ લેવલ પર ના હોય એ લોકોને એટલો અનુભવ ના હોય તો એ લોકો ગાઈડ શું કરે દે આર ઓનલી ફોર ગાઈડલાઇન અને એ લોકોને મેન્ટલી કેવી રીતે ટફ રહેવું ગેમ ક્યારે ચેન્જ કરવી ક્યારે બદલવી ક્યારે શું કરવું એના માટે જ એ લોકો હોય છે ઓકે ડોન્ટ ફોર ધેર ફાઈનલ પોઈન્ટ પર અને ક્રુશિયલ પર અને સ્ટ્રેસ પોઈન્ટ લેવું અને ગેમ્સ ચેન્જ કરે એના માટે હોય છે અધરવાઇઝ એ લોકો જોડે હિટિંગ પાર્ટનર હોય છે એ લોકોનું જે પહેલેથી કોચ હોય છે એ લોકો જોડે ટ્રાવેલ કરતા જ હોય છે એટલે દેટ મેક્સ અ વેરી બિગ ડિફરન્સ ટુ હેવ અ એક્સપીરિયન્સ બિગ કોચ ઓનલી ઓન મેજર ટોર્નામેન્ટ ચાર ગ્રાન્ડ માટે અને બીજી એક બે જે મોટી ટોર્નામેન્ટ વર્લ્ડ માસ્ટર્સ જે થતી હોય છે એના માટે જ આમ બહુ ફરક પડતો હોય છે આ તો આપણે થઈ મેન્સ વિભાગની વાત પણ વિમેન્સ જે વિભાગ છે એ પણ આ વખતે બહુ જ જેને કહેવાય નવા નવા ચહેરા ઉભરીને સામે સેરેના વિલિયમ્સ નથી એટલે બાકી બધાના ચાન્સીસ વધી ગયા છે અને ધેર જસ્ટ કમિંગ અપ ઓન ધ સરફેસ શું પ્રમેશભાઈ લાગે છે કારણ કે જે આઠ લેડીઝ ખેલાડીઓ આવે છે અને હેલેપ અને વોઝિંગ સિવાય આપણે બીજા પાંચ નામ જોઈએ તો બહુ જ અઘરા એ બોલવા માટે છે યંગ છે બહુ સારું રમે છે અને સેમ વસ્તુ હવે પણ જોવા મળે છે કે દે આર હિટિંગ વેરી હાર્ડ એ લોકો પણ ફિઝિકલ ફિટનેસ પર અને એ લોકોની લાઈફ બહુ નાની દેખાય છે કે જે લોકો ટોપ ટ્વેન્ટીના પ્લેયર જુઓ તો એમાં ચૌદ પંદર તો બદલતા જ રહે છે જે બે ત્રણ પ્લેયરો સિવાય આપણે જોવા જઈએ જયારે મેન્સમાં દસેક પ્લેયર ટકી રહ્યા છે પણ બીજા બધા વિમેનમાં તો બહુ બદલાય છે કારણ કે ધેર

ક્યાં સુધી સ્ટ્રેસ થાય એવું લાગે છે કારણ કે આફ્ટર શી કમ બેક હવે તો હું નથી માનતો કે સેમ સ્ટ્રેન્થ એની હોય કે છે અને બેન સાઈઝુ સેટ કે બહુ યંગસ્ટર્સ બધા આવી રહ્યા છે એટલે ઇટ્સ ગોઈંગ ટુ બી અ ટફ ફાઈટ વેરી ટફ ફોર સેરીના વેરી ટફ ફોર હેલેપ પોલસો તમે જો સ્કોર્સ વાંચ્યા પણ આપણે જોઈશું ને તો હેલેપ અને કરબર ને પણ બહુ ટફ રહ્યું છે જીતવા માટે જો એ લોકો જીતી ગયા છે ઇવન વોઝનિયાની કે પણ બહુ ટફ રહ્યું છે એટલે ગેમ ઇઝ ચેન્જિંગ વેરી ફાસ્ટ પાવર ગેમ છે ફિઝિકલ ફિટનેસ ટેક્સ અવે લોટ એ લોકોએ બહુ જ ટોસ પર રહેવું પડે છે અને બહુ જ એ લોકોએ પોતાના ફિઝિકલી ફિટને ટ્રેન કરવા પડે છે એટલે વેરી સુન વીલ સી વેરી ગુડ પ્લેયર્સ કમિંગ અપ અને એમાં એવું જ થશે કે લાંબો ટાઈમ સુધી કે ત્રણ ચાર ટાઇટલ ગ્રાન્ડ સ્લેમ જીતે એવી પ્લેયરો કોઈ ટકી નહીં શકે કારણ કે એવરી વન ઇઝ ગુડ વેરી અને ખાસ કરીને જે રીતે અત્યારે ટેનિસ રમાઈ રહ્યો છે પ્રમેશભાઈ યુ યુ ફીલ દેટ ઇટ હેઝ સીન અ ગ્રેન્ડ ચેન્જ ઇન રિસન્ટ પાસ્ટ બહુ જ વધારે પડતો ફેરફાર અથવા તો જણાય હોય સો વોટ બેઝિક ડિફરન્સ તમને લાગ્યો કે બેઝિક ડિફરન્સ મને ઇટ ઇઝ ટોટલી રો પાવર ગેમ થઈ ગઈ છે અને બહુ ટૂંક સમયમાં ફેડરન નડાલ સિવાયના પ્લેયરો તો ટકવું અઘરું જ પડશે કારણ કે રો પાવર છે ફિઝિકલ ફિટનેસ બહુ જ કામ કરે છે કારણ કે એ લોકોએ ત્રણ સેટ પાંચ સેટ રમવું હોય તો ફિઝિકલ ફિટનેસને મુવમેન્ટ કોર્ટ મુવમેન્ટ પણ બહુ જ અઘરી છે એ લોકોને ફાસ્ટ રહેવું પડે છે સ્ટેમિના જોઈશે પાવર જોઈશે બધું જ જોઈશે એટલે ફિટનેસ હવે સર્વાઈવલ ઓફ ધ ફિટનેસ અને સર્વાઇવલ ઓફ ધ મોસ્ટ પાવરફુલ પ્લેયર વિલ ઓનલી બી કન્સિડર્ડ ઇન ધ નિયર ફ્યુચર એ એક બહુ જ અગત્યનું ફેક્ટર બને છે આમ લગભગ દરેકે દરેક રમતમાં દેખાતું હોય છે કે ભાઈ જે દિવસ જેનો હોય એ દિવસે કિંગ થઈ જાય ડઝ ધેટ રિલેટ ઇવન ટુ ટેનિસ હંડ્રેડ પર્સન્ટ ઓનલી વી ટેક આઉટ ટુ થ્રી એક્સનલ કેસીસ અદરવાઇઝ જેની જે એક દિવસે ગેમ ચાલી એ જીતી જશે એવું થવાનું છે જેની સર્વિસ ચાલી ગઈ અને જેના સ્ટ્રોક્સ બધા સારા આવ્યા અને પાવરફુલી માર્યા અને અને બીજું એક મેજર આપણે હું કહેવાનું રહી જાય છે કે જે મેન્ટલી બહુ સ્ટ્રોંગ રહેશે અને એ કોપ અપ કરી શકે આ પ્રેશર એ જીતશે એવું આ સો વાત છે અચ્છા આપણે ઓવરઓલ જો વાત ઓવર ઓલ જો વિભાગમાં ખેલાડીઓ છે કે જે ટોપ ફોર માં આવે અથવા તો ટોપ ટુ માં આવે અત્યાર જેમ તમે કહ્યું કે નવા નવા ખેલાડીઓ છે પ્લે ગુડ ગેમ એટલે તમને એમ લાગે છે કે આઠ માંથી પણ કઈ અપસેટ થાય એવું થશે મને લાગે છે કે ઇવન કર્બર ને પણ અઘરું પડશે હેલઅપ ને અઘરું પડશે અને આ લોકોની ગેમ હવે એવું પહેલા એવું હતું કે આપણે જયારે જોતા હતા નાઇન્ટી સુધી તો આપણે વિમેન ટેનિસ જોવું નતું ગમતું કારણ કે સ્લો ગેમ રહેતી હતી થોડું પેસ પણ નતું રહેતું ચાલ્યા કરે સર્વિસ પણ એટલી ફાસ્ટ નથી આવતી હવે તો દે આર એબલ ટુ મેચ અપ

અને લગભગ ત્રીજા ચોથા ક્રમે પાછા આવી જાય છે નો ડાઉટ ચેમ્પિયન્સ પણ થયા છે શું લાગે છે કારણ કે જે ખેલાડીઓ બોપરના તમે લઈ લો કે બાકીના જે મિરજા લઈ લો તમે આ બે ત્રણ ખેલાડીઓની વાત કરતા કોઈ એમ લાગે છે કે ઇન ફ્યુચર કોઈ ત્યાં વર્ષ પછી ભારતના ખેલાડીઓનું સિનારીઓ ચેન્જ થશે કારણ કે હવે છેલ્લા દસ એક વર્ષથી પેરેન્ટ બહુ સિરિયસ થઈ ગયા છે જુનિયર ટેનિસ ચાલુ કરીએ તો કારણ કે ટેનિસ નો એક છે ટ્રાન્ઝેક્શન પીરિયડ હોય છે અરાઉન્ડ ટેન ટુ ટ્વેલ ઇયર્સ ટુ ઇટ ટેક્સ પ્રોડ્યુસ ચેમ્પિયન ટુ બીકમ અ વર્લ્ડ ગુડ ક્લાસ વર્લ્ડ ક્લાસ વર્લ્ડ લેવલ પર રમી શકાય એવા પ્લેયર બનતા દસ થી બાર વર્ષ લાગે પેશન્સ જોઈએ પૈસો જોઈએ ટકી રહેવા માટે એક્સપિરિયન્સ જોઈએ સારા કોચિસ જોઈએ સારું ટ્રેનિંગ જોઈએ સારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ પણ હવે એ ઊભી થઈ છેલ્લા આઠ દસ વર્ષથી ઇન્ડિયામાં પણ સારું જોવા મળે છે એમાં ગુજરાત એઝ બીકમ અને અમદાવાદ એસ બીકમ ધ હબ ફોર ઇન્ડિયા અહીંયાથી જ બધા સારા ખેલાડીઓ અત્યારે ઉભરી શક્યા ઉભરેલા છે અને સારી સારી એકેડેમીઝ થઈ છે સારા સારા કોચિસ અહીંયા આવ્યા છે અને બધા જ આખા ઇન્ડિયામાંથી પ્લેયરો હવે અમદાવાદ તરફ વળી રહ્યા છે અને અમદાવાદના જ પ્લેયરો અત્યારના ટોપ ફાઇવ ઇન ઇન્ડિયા પણ જોવા મળે છે એટલે હવે નિયર ફ્યુચરમાં એમ લાગે છે કે વીલ આપણે બે વખતની જો વાત કરીએ તો આપણને જીલ દેસાઈ દેખાઈ હતી આ વખતે આકાંક્ષા ભાને સારું પ્રદર્શન કર્યું છે હવે એક ટ્રાન્ઝિશન પીરિયડ છે એક જુનિયર લેવલે તમે કોઈ ગેમ રમો અને ત્યાર પછી મેઇન એમાં આવો એ આ ટ્રાન્ઝિશન પીરિયડ એ ખેલાડીના મનોબળ ઉપર કેટલી અસર કરે કારણ કે મનોબળ પર અસર કરે છે અને એમાં વખતે છે ને બઉ જ કેરફુલી જવું પડે ઇવન પેરેન્ટ્સે પણ સમજવું પડે ઇવન કોચે પણ સમજવું પડે અને પ્લેયરે પણ કે આ એક લેવલ થી બીજા લેવલ જતી વખતે એ લોકો વધારે એક્સપેક્ટેશન હશે પણ પેશન્સ બહુ રાખ્યું જુનિયરમાં જીત્યા છે ચલો એને ખુશી ખુશીથી જાય કે હવે મેન્સમાં પણ કે વુમેન્સમાં પણ પરફોર્મ એટલું સારું કરી શકીશું પણ ઇટ વિલ ટેક સમ ટાઈમ જો એ બે ત્રણ વર્ષ ટકી ગયા ધેન દે હેવ અ ગુડ ફ્યુચર રોડ ક્લિયર થઈ ગયા બે વર્ષ ટક્યા નહીં અને એમાં જો ઇમ્પેશન્સ થઈ ગઈ અને જો એમાં એ જુનિયર પર ટોપર હતા અને એમાં જો થોડું ઘણું એમ સમજી કે હવે હું એમ સમથિંગ ધેન દે વિલ બી લોસ્ટ રાઈટ 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 હવે પ્રમેશભાઈ કાર્યક્રમ પૂરો થવાની તૈયારીમાં છે ખાસ કરીને ટોપના કયા એવા ચેમ્પિયન્સ તમે જુઓ છો ઓસ્ટ્રેલિયન ઓપન બે હજારને અઢારના મેન્સ વિમેન્સ બંનેમાં મેન્સમાં

જે પણ નવા પ્લેયરો છે એમાં અને પ્લસ હેલેપ અને કરબર તો છે ચાલો એટલે લેટસ કીપ ધ ફિંગર્સ ક્રોસ કારણ કે આઠ ખેલાડીઓ છે હજુ એમાંથી ચેમ્પિયન્સ બનવાના બાકી છે આ થેન્ક યુ વેરી મચ પ્રમેશભાઈ આપ અહીંયા આવ્યા અને જોડાયા અમારી સાથે આ મિત્રો ઓસ્ટ્રેલિયન ઓપન એ પ્રથમ ટુર્નામેન્ટ જે પ્રથમ ગ્રાન્ડ સ્લેમ છે એટલે દેખીતી રીતે એનું ઇમ્પોર્ટન્સ હોય તે તે સાથે સાથે ઘણા નવા નવા ખેલાડીઓ મેન્સમાં અને વિમેન્સમાં આવી રહ્યા છે એટલે પરિણામોમાં ફેરફાર થવાની પણ શક્યતા છે જેમ અપસેટો માટે ખૂબ જાણીતી ઓસ્ટ્રેલિયન પણ ફાઇનલમાં કોઈ અપસેટ કરશે કે નહીં એ જોવું રહ્યું ફરી મળીએ ત્યાં સુધી અશોક મિસ્ત્રીને રજા આપશો નમસ્કાર